નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. બાળ વિવાહ એક એવો મુદ્દો છે જે હંમેશા વિવાદોમાં રહ્યો છે અને એના ઉપર અવેરનેસ માટે પાછલા વર્ષોમાં ઘણી એવી બધી સિરિયલો પણ આપણે જોઈ છે. એવી જ એક સિરિયલની અદાકારા અવિકા ગોર આજે આપણી સાથે છે. અવિકા, ફર્સ્ટ લેડીમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પહેલાં તો તમે બાળ કલાકાર, નાનપણથી જો આપણે વિચારીએ તો ઘણા બધા ડ્રીમ્સ હોય છે કે હું મોટી થઈને આ બનીશ, હું ડૉક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ, મમ્મીની જેમ સારી કુક બનીશ. આપનું શું ડ્રીમ હતું? મને પહેલાંથી કોરિયોગ્રાફર બનવું હતું અને હમણાં બી ઇફ આઈ ગેટ અ ચોઈસ કે એક્ટિંગ યા ડાન્સ, હું ડાન્સ ચૂઝ કરીશ. તો ડાન્સિંગ ઇઝ સમથિંગ વિચ આઈ રિયલી રિયલી લવ એન્ડ કોરિયોગ્રાફી ઇઝ સમથિંગ વિચ આઈ સ્ટીલ વોન્ટ ટુ બી. તો કોરિયોગ્રાફર હા, મને પહેલાં બનવું હતું, હમણાં પણ બનવું છે. પછી વચમાં મને મિસ યુનિવર્સ બનવું હતું. પછી મને બહુ બધું બનવું હતું. હું એક એવી બચ્ચી હતી જે કેન્ડી શોપમાં હોય, આ બી કેન્ડી જોયે છે, ઓલી બી કેન્ડી જોયે છે. સો ઇટ વોઝ લાઈક દેટ. કઈ વાત છે, નાનપણમાં બધાના એક આવા જ ટ્રેન્ડ હોય છે ને આવા ડ્રીમ હોય છે. પણ ધીરે ધીરે આગળ જતાં કદાચ સમય અનુસાર કહી શકાય કે બધું બદલાઈ જતું હોય છે. પણ તમને કદાચ વિચારવાનો સમય નહીં મળે, બહુ નાનપણમાં જ તમે એક્ટિંગ ફિલ્ડમાં આવી ગયા. શું લાગે છે તને કે કઈ રીતે તું આવી, તને કઈ રીતે મન થયું એક્ટિંગમાં આવવાનું? એક્ટિંગ બાય ફ્લુક ચાલુ થઈ ગયું, બિકોઝ લાઈક આઈ સેડ આઈ વોઝ ઇન ટુ ડાન્સિંગ. તો હું ડાન્સ કરતી હતી, એક મોલમાં કોઈકે મને જોયું, મારા પેરેન્ટ્સ પાસે ગયો અને કીધું કે શી ઇઝ અ ગુડ એક્સપ્રેશન, સારા આવે છે, ડાન્સ સારું છે, એક્ટિંગમાં કેમ ટ્રાય નથી કરતા? તો મારા પપ્પાએ કીધું કે હોય કાંઈ તો કયો. નેક્સ્ટ ડે ફોન આવ્યો એક ફોટોશૂટમાંથી. સો દેટ્સ હાઉ વી સ્ટાર્ટેડ ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી. બટ એક્ટિંગ વોઝ નોવેર ઇન ધ પિક્ચર, બટ હેપન્ડ એન્ડ પીપલ લાઈક ડિટ, સો દેટ્સ હાઉ ઇટ ઇઝ. તો બાલિકા વધુ કઈ રીતે મળ્યું? મેં બાલિકા વધુ પહેલાં 5 સિરિયલ્સ કરેલી અને એમાંથી મારી જે ફર્સ્ટ સિરિયલ હતી રાજકુમાર આર્યન, એનું સેમ પ્રોડક્શન હાઉસે બાલિકા વધુ કર્યું, બનાવ્યું. તો ઓડિશન માટે હું ગઈ અને ઓડિશન આપ્યું અને સિલેક્ટ થઈ ગઈ. અને ઓડિશન બી બહુ બધા લોકો હતા જ્યારે આપેલું, તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ કેમ કે રાજસ્થાની લેંગ્વેજમાં કરવાનું અને આઈ વોઝ ઓન્લી 10 યર ઓલ્ડ. સો ફોર મી ઇટ વોઝ ઇવન મોર ડિફિકલ્ટ કેમ કે હું ડાયલોગ પોતે ના કરતી હતી, મારા પપ્પા મને હેલ્પ કરતા હતા બાય હાર્ટ કરવા માટે. સો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ઇન ધ સ્ટાર્ટ. પણ પછી બાલિકા વધુના સેટ ઉપર એટલી ટ્રેનિંગ થઈ ગઈ 2 વર્ષમાં કે નાઉ આઈ એમ વેરી હેપી કે હું બાલિકા વધુની પાર્ટ હતી, સો આઈ નો હાઉ ટુ વર્ક. એના પહેલા મેં જે 5 શો કર્યા એમાં મારું એટલું ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર ન હતું, ચાઇલ્ડ એક્ટરનું હતું, બહુ સિમ્પલ હતું. બાલિકા વધુ વોઝ બેઝડ ઓન આનંદી, સો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. એન્ડ ધ મેઇન કેરેક્ટર આઈ વુડ સે, એન્ડ સ્પેશિયલી મારા સાથે જેટલા એક્ટર્સ હતા, સુરેખા સિકરી, દાદી સાહેબ, પછી જગ્યા, બધા, અનુપ સોની, ઓલ ઓફ ધીઝ આર વેરી ગુડ એક્ટર્સ ઓફ ટેલિવિઝન એન્ડ ફિલ્મ્સ. સો એ લોકો સાથે એક્ટિંગ કરવાનું ચાન્સ મળ્યું, ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ એન્ડ આઈ વોઝ વેરી હેપી ડુઈંગ દેટ. પણ કહી શકાય કે એક સક્સેસની સીડી હતી. પણ એના પહેલાં તમે જે કહી દીધું કે 5 તમે પહેલાં શો કર્યા, તો એ કદાચ પહેલાં મહત્ત્વના હતા કારણ કે ત્યાંથી તમે એક્ટિંગની શરૂઆત કરી, ત્યાંથી તમને લેસન્સ મળ્યા કે કઈ રીતે એક્ટિંગ કરવી જોઈએ. તો ફર્સ્ટ સિરિયલ તમે કહી રાજકુમાર આર્યન, ત્યાં શું અનુભવ થયો? મારો ફર્સ્ટ ડે એમાં એક સ્ટન્ટ હતો અને હું બહુ નર્વસ હતી. ફર્સ્ટ ડે સ્ટન્ટ હતો કે અવિનાશ જે જગ્યા હતો એ જ હતો મારા સાથે ત્યાં. તો હતું કે હું ઊભી છું અને નીચેથી કાર્પેટ ખેંચે છે અને હું પડું છું. દેટ વોઝ ધ ફર્સ્ટ સીન, ફર્સ્ટ શોટ, એન્ડ આઈ વોઝ વેરી વેરી સ્કેર્ડ કે ફર્સ્ટ જ સ્ટન્ટ. બટ દેન ધ ટીમ વોઝ વેરી યુ નો કોઓપરેટિવ એન્ડ નાઇસ, દે મેડ મી ફીલ વેરી કમ્ફર્ટેબલ. મને ખબર હતી અગર મને લાગશે બી તો એ લોકો મારું ધ્યાન રાખશે. સો ઇટ વોઝ ઇઝી, આઈ ડીડ ઇટ. And it was very good. And I remember we were shooting that in, you know, one of the locations where all those people were there. Oh my God, big location, big unit. And, you know, it was big, you know. And for me, as a first timer, mara mate bahu moti baat hati. To hu bahu excited hati. Aa khatam thayu ena pachi main Balaji no bhi ek show karyo, Karam Apna Apna. Ema mane extreme opposite experience hato. Kem ke, ema bahu mota mota actors hata. And plus the way they work in Balaji, it is very different. Like, I don't know now, but tyare bahu alag hato kem ke aaj show hato ema hame loko film jevi te shoot karyu, ek shot thayu ena pachi okay now we have time to rest, now bija divas bijo shot evi te.
આમાં કરમ અપના અપના મેં જે કર્યું એમાં વી હેડ ટુ શૂટ રિયલી ફાસ્ટ એન્ડ મને યાદ છે બહુ બધા એક્ટર હતા અને એવું પણ હતું કે બધાને લાઇન્સ એકદમ બરાબર યાદ છે સો ઇવન આઈ હેડ ટુ ગીવ માય બેસ્ટ તો ઇટ વોઝ વેરી ડિફરન્ટ દેર સો આઈ ગોટ એક્સપિરિયન્સ ફ્રોમ દેર એઝ વેલ એન્ડ ધ બેસ્ટ પાર્ટ હતું કે મારું જે સ્ટાર્ટિંગ હતી જર્નીની ઈ જ સ્ટાર્ટિંગથી બહુ સારી કંપની સાથે હતો ગુડ ફર્સ્ટ વોઝ પ્યોર ઓરિજિન્સ દેન વોઝ બાલાજી દેન અધર પ્રોડક્શન હાઉસીસ સો બધા મોટા પ્રોડક્શન હાઉસીસ સાથે મારો એક્સપિરિયન્સ થઈ ગયો બિકોઝ ઓફ વિચ ઇન બાલિકા આઈ હેડ અ લોટ ઓફ કોન્ફિડન્સ કે ઓકે નાઉ આઈ નો હાઉ ઇટ ઇઝ એન્ડ આઈ વિલ બી એબલ ટુ ડુ ઇટ સો એ કોન્ફિડન્સ માટે આઈ થિંક ધ સ્ટાર્ટિંગ 5 સિરીઝ વોઝ સો મચ મોર ઇમ્પોર્ટન્ટ ખરી વાત છે પણ ત્યારે જ આપણે જોઈએ તો જ્યારે બાલ કલાકાર તરીકે આપણે આગળ આવતા હોઈએ તો એમાં સૌથી મોટો ફાળો તો આપણા પેરેન્ટ્સનો હોય છે જ્યારે પેરેન્ટ્સ સપોર્ટ કરે તેઓ ઇનિશિયેટિવ લે તેઓ આપણી પાછળ મહેનત લે ત્યાર બાદ જ આપણે આગળ વધી શકીએ છીએ ત્યારે સોશિયલ લાઈફ કેટલી બદલાય બહુ બદલાઈ જાય કેમકે સ્પેશિયલી બહુ નાનો ઇન્સિડન્ટ છે મારા સ્કૂલમાં હું પહેલાં જ્યારે હોમવર્ક સબમિટ કરતી હતી તો મને ઓબ્વિયસલી હું નર્વસ હતી ને હોમવર્ક સબમિટ કરતી હતી ઇટ ઇઝ અ વેરી નોર્મલ થિંગ બટ આફ્ટર બાલિકા વધુ વેન આઈ યુઝ ટુ સબમિટ માય હોમવર્ક મારી ટીચર મને પૂછતી હતી કે હવે નેક્સ્ટ શું થવાનું છે એન્ડ ઇટ વોઝ સમથિંગ વેરી ડિફરન્ટ કે આ ટીચર તો મને એને હું નથી ગમતી પણ આ બધું પૂછે છે તો ઓકે ફાઈ મને થોડું અટેન્શન મળે છે એન્ડ આઈ વોઝ લાઇકિંગ ઇટ આઈ વોઝ ઓબ્વિયસલી એની કિડ વુડ લાઈક ઇટ ગેટિંગ અટેન્શન ફ્રોમ ટીચર્સ એન્ડ ધ પ્રિન્સિપલ્સ દે લવ યુ ઇટ્સ અ બિગ ડીલ સો ઓબ્વિયસલી આઈ વોઝ લાઇકિંગ ધ અટેન્શન એન્ડ સ્પેશિયલી મારા જે ફ્રેન્ડ્સ હતા સ્કૂલમાં એમના પેરેન્ટ્સ આવતા હતા જલ્દી એમને પિક કરવા માટે મારા સાથે ફોટો અને ઓટોગ્રાફ લેવા માટે સો આઈ થિંક દેટ અટેન્શન ઓલ્સો આઈ રિયલી લાઇક એન્ડ એન્જોયડ અધર ધેન દેટ ફેમિલીમાં એમાં બી બહુ ચેન્જીસ થાય છે કેમ કે હું પહેલાં જે ઘરે જતી હતી ગણપતિ માટે યા દિવાળી માટે યા એનીથિંગ ફોર નોર્મલ ફંક્શન્સ હું હમણાં અગર જાઉં છું તો ઇટ ઇઝ અ ડિફરન્ટ ડીલ બિકોઝ દે કોલ દેર નેબર્સ ટુ મીટ એન્ડ ઓલ ઓફ દેટ એન્ડ ઇટ ઇઝ વેરી ડિફરન્ટ એન્ડ આઈ એમ એબ્સોલ્યુટલી ઓકે વિથ ઇટ બિકોઝ વર્કિંગ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી ગેટ્સ ઓલ ધીઝ થિંગ્સ અલોંગ સિમ્પલ એન્ડ મારા પેરેન્ટ્સના લાઈફમાં બી બહુ ચેન્જીસ થયા છે ઓબ્વિયસલી દે હેડ ટુ માય મોમ હેડ ટુ લીવ હર વર્ક એન્ડ કમ એન્ડ સિટ વિથ મી ઓન ધ શૂટ્સ એવરી ડે એન્ડ વન મોર થિંગ શી ડીડ વોઝ હું જ્યારે શૂટ કરતી હતી બાલિકા વધુ માટે ત્યારે એમને નેચરોપેથીની સ્ટડીઝ કરી લીધી સો નાઉ શી ઇઝ અ નેચરોપેથી ડોક્ટર સો ઇટ વર્ક ફોર હર ઓલ્સો ખરી વાત છે પણ તમને ડાન્સનો આટલો બધો શોખ છે તો પહેલાં તો હું એના પર સવાલ કરીશ બીજા બધા જાણકારી મેળવવા કરતાં ડાન્સ શોમાં પાર્ટ લીધો હતો ઝલક દિખલાજા એના સિવાય બીજા કોઈ શો કે એમાં કેવો અનુભવ ઝલક દિખલાજા હું ખાલી એક એપિસોડ માટે ગઈ હતી ઓકે એન્ડ ઇટ વોઝ જસ્ટ વન એપિસોડ સો એનો એક્સપિરિયન્સ કંઈ એકદમ વધારે ન હતું બટ અધર દેન દેટ આઈ થિંક બિફોર એન્ટરિંગ એક્ટિંગ મેં મોર દેન 150 શોઝ કરેલા સો આઈ હેડ અ ગુડ એક્સપિરિયન્સ ઓફ ડાન્સ ઓન લાઈવ એન્ડ યુ નો ઓન ધ સ્ટેજ સો મને ડાન્સિંગ ઇઝ લાઈક માય ફર્સ્ટ લવ એન્ડ વેન એવર આઈ ટોક અબાઉટ ડાન્સિંગ આઈ રિયલી સ્માઇલ ફ્રોમ માય હાર્ટ એન્ડ મેં અવોર્ડ ફંક્શનમાં બહુ પરફોર્મ કર્યું છે સાઉથમાં અહીંયા ટેલિવિઝનમાં બહુ મારા પરફોર્મન્સ થયા છે અને જ્યારે બી થયા છે માય કોરિયોગ્રાફર્સ વર વેરી વેરી હેપી વિથ મી ત્યારે જ ખાસ કરીને જેનાથી જાણીતી થઈ હતું આનંદી આ કેરેક્ટર ખૂબ જ ચેલેન્જિંગ કહી શકાય કારણ કે એ સમયે એક બાલ વિવાહ એક મોટો મુદ્દો હતો અને કદાચ આ જે સિરિયલ આવી એનાથી કદાચ બધાનો વિચારવાનો તરીકો અથવા એ તરફ જોવાનો તરીકો કદાચ બદલાઈ ગયો શું ચેલેન્જીસ તને ત્યાં લાગી અને એનાથી તું પોતાની લાઈફને કઈ રીતે રિલેટ કરી જ્યારે મેં બાલિકા વધુની સ્ક્રિપ્ટ સાંભળી હતી મને આઈડિયા ન હતો કે આઈ વોઝ 10 તો મને આઈડિયા ન હતો કે હમણાં બી થાય છે બાલ વિવાહ મને લાગતું હતું હા હિસ્ટ્રીમાં હતું રાજારામ મોહન રોયજે અપોઝ કરેલું પછી થાય છે આઈ હેડ નો ક્લુ વોટ વોઝ ગોઈંગ ઓન વેન વી સ્ટાર્ટેડ ફોર બાલિકા વધુ વેન વી વેન્ટ ટુ પ્રમોટ ઇટ ટુ રાજસ્થાન એન્ડ પ્લેસીસ લાઈક દેટ ત્યારે મને ખબર પડી કે હમણાં પણ થાય છે એન્ડ સ્પેશિયલી રાજસ્થાનમાં અખા તીજ કરીને એક ફંક્શન હોય છે એક દિવસ હોય છે ત્યારે તો થાય જ છે અને બધા લોટમાં થાય છે યુ નો એન્ડ ઇટ ઇઝ અ વેરી સેડ થિંગ યુ નો કે આજે બી થાય છે વેન પીપલ આર એજ્યુકેટેડ વેન પીપલ આર સો ઇન્ટેલિજન્ટ બટ સ્ટીલ દે ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધ સ્મોલ થિંગ કે બાલ વિવાહ ઇઝ સો રોંગ અને હું જ્યારે પ્રમોશન માટે જતી હતી હું ખાલી આ જ અવેરનેસ યુ નો કહેતી હતી બધાને કે આપણે આ પ્રોમિસ લઈએ કે હમણાંથી બાલ વિવાહ બંધ કરશું અને મેં એવા બહુ ન્યૂઝ સાંભળ્યા છે મને કોઈકે કીધેલું એક જર્નલિસ્ટે જ કીધેલું કે કોલકાતામાં એક છોકરી હતી
અરાઉન્ડ 13 એના લગ્ન થતા હતા અને એને કીધું કે નહીં હું લગ્ન નહીં કરું, આનંદીએ ના પાડી છે. એન્ડ ધેટ ઇઝ અ બિગ થિંગ, આનંદીએ ના પાડી છે. એન્ડ આઈ થિંક ધ રીઝન વાય એવરીબડી વોચ્ડ બાલિકા વધુ એન્ડ વી મેડ બાલિકા વધુ વોઝ ધીઝ દેટ પીપલ રિયલાઇઝ કે બાલ વિવાહ ઇઝ રોંગ. એન્ડ અ 13 યર ઓલ્ડ કોલકાતા ગર્લ હુ ઇઝ નોટ ઇવન સ્ટડિંગ કેન રિયલાઇઝ ધીસ, આઈ થિંક એવરીબડી કેન. પણ સાથે જ તમારી સિરિયલ શરૂ થઈ, જ્યારે થોડી થોડી પોપ્યુલર થતી ગઈ, પછી ક્યારે કોઈ વિઝિટ કર્યું છે કોઈ શહેરમાં, રાજસ્થાનમાં કે પ્લેસીસ પર કે જ્યાં તમને તમારા સિરિયલની કોઈક અસર ત્યાં જોવા મળી હોય, કોઈ ફરક પડ્યો હોય? ઓબ્વિયસલી મેં બહુ બધા જોયા છે, લાઈક ઇન રાજસ્થાન, લાઈક મેં કીધું કે અખા તીજના થાય છે, હું અખા તીજના એક વીક પહેલાં ગઈ હતી ત્યાં રાજસ્થાનમાં, અને 4000 સ્કૂલ સ્ટુડન્ટ્સ હતા અમે લોકો બધા લોકો, અને બધાએ સાથે શપથ લીધી કે આ વર્ષે અમે નહીં થવા દઈએ. એન્ડ ઈ વર્ષે ત્યાં બહુ ઓછા થયા હતા, વિચ ઇઝ અ વેરી બિગ થિંગ કે એટલીસ્ટ ઓછા તો થયા. સો વી આર સ્ટીલ હોપિંગ, એન્ડ હજી બી બાલિકા વધુ ચાલુ છે, એન્ડ વી આર ઓનલી ગિવિંગ ધીસ મેસેજ કે હાઉ બાલ વિવાહ કેન અફેક્ટ વન્સ લાઈફ એન્ડ હાઉ બાલ વિવાહ ઇઝ સો રોંગ. એન્ડ એ ખાલી બાલ વિવાહ બી નહીં, લાઈક ઇફ યુ સી સસુરાલ સિમર કા, એમાં અમે લોકો બતાવીએ છીએ કે હાઉ ઇમ્પોર્ટન્ટ અ વુમન ઇઝ એન્ડ યુ નો હાઉ ઇમ્પોર્ટન્ટ અ ફેમિલી ઇઝ, એન્ડ એ બી વેલ્યુઝ અમે લોકો બતાવીએ છીએ સસુરાલ સિમરકામાં. સો આઈ થિંક કલર્સમાં જેટલા શોઝ છે બધામાં એક મેસેજ આવે છે. પણ ત્યારે જ આપણે તારી લાઈફ પર પાછા આવી જઈએ, તો ઘણી ઇન્ટરેસ્ટિંગ હતું, બાલિકા વધુ પીક પર હતું, આનંદી બહુ ને બધાને બહુ ગમતી હતી, આનંદી જગ્યાની જોડી બધાને બહુ ગમતી હતી, સડન આપણે જોયું કે આનંદી સિરિયલમાંથી મોટી થવા લાગી અને સિરિયલમાંથી નીકળી ગઈ, ત્યારે બધાને જ દુઃખ લાગ્યું હતું કે કેમ આનંદી નીકળી ગઈ, લાઈક અવિકા ગોર કેમ ગઈ, કેમ, બીકોઝ એ કેરેક્ટર એસ્ટાબ્લિશ થઈ ગયું હતું. પણ સાથે જ ત્યારબાદ સસુરાલ સિમર કા, કારણ કે એજ ડિફરન્સ ઘણો હતો, તેમ છતાં તે કેમ એ સિરિયલ સ્વીકારી? મેં જ્યારે સ્ટાર્ટ કર્યું સસુરાલ સિમર કા, મારું કેરેક્ટર સ્કૂલ ગોઈંગ છોકરીનો હતો, એન્ડ ઇટ વોઝ અ વેરી લાઇટ હાર્ટેડ શો વેન વી સ્ટાર્ટેડ સસુરાલ સિમર કા. મને યાદ છે હું ઇન્ટરવ્યૂઝમાં કહેતી હતી બિલકુલ લાઇટ હાર્ટેડ શો, ધ ફર્સ્ટ શો ઓન કલર્સ વેર દેર ઇઝ નો ડ્રામા, વી વિલ હેવ કોમેડી સીન્સ. પછી ટ્વિસ્ટ આવ્યો સસુરાલ સિમર કામાં, અને આઈ ગીવ ધ ક્રેડિટ ટુ દેટ ટ્વિસ્ટ કે આજે આ નંબર વન છે, બિકોઝ આ ટ્વિસ્ટ હતો જ્યારે સિમરના લગ્નમાં હું બેસી જાઉં છું, વિચ ઇઝ અ વેરી બિગ ટ્વિસ્ટ. એન્ડ ત્યારથી ટીઆરપી જે વધી છે અમારા શોની કે નંબર વન થયું છે. પણ શું રિયલ લાઈફમાં તને આ બધા ડ્રામા ગમશે? અગર તને એ સિરિયલ જોવાનું ગમશે, સસુરાલ સિમર કા હું નથી જોતી, વેરી ઓકે, એટલે તારા એજને નથી ગમતું પણ બીજાને ગમે છે. સી હું જ્યારે ઘરે હોઉં છું, અમારા ઘરે 3 ટીવી છે, પણ અગર મારી દાદી સાથે હું બેઠી છું તો હું એ જ જોઈશ જે મારી દાદી જોવે છે, સિમ્પલ. અને મારી દાદીને તો સસુરાલ સિમર કા બહુ ગમે, સો આઈ ડુ નોટ હેવ એની અધર ઓપ્શન દેન વોચિંગ સસુરાલ સિમર કા. બટ ઇફ આઈ ગેટ અ ચાન્સ, આઈ એમ મોસ્ટલી વોચિંગ ઇંગ્લિશ શોઝ. કયા પસંદગીના છે? લાઈટ ટુ મી એન્ડ ફ્રેન્ડ્સ, હાઉ આઈ મેટ યોર મધર, એન્ડ એ તો બહુ બધા છે મારા. મૂવીઝ કઈ ગમે છે? મૂવીઝ હું ટ્રાય કરું કે જેટલા બેસ્ટ મૂવીઝ છે ઇન ધ વર્લ્ડ, ભલે કોઈ બી લેંગ્વેજ હોય, હું એ જોઉં. એન્ડ હું ટ્રાય કરું કે જેટલો બેસ્ટ સિનેમા છે મને ખબર પડે, કેમ કે આઈ એમ નોટ જસ્ટ એક્ટિંગ, આઈ એમ ઓલ્સો બિહાઇન્ડ ધ કેમેરા, વી વર્ક બિહાઇન્ડ ધ કેમેરા, મી એન્ડ મનીષ હેવ મેડ શોર્ટ ફિલ્મ્સ એન્ડ ઓલ. ફોટોગ્રાફી મને બહુ ગમે, એન્ડ ખાલી ફોટોગ્રાફી બી નહીં, મને ફોટોશોપ કરવું, મતલબ એડિટ કરવું બહુ ગમે. અને એ અગર હું વિડીયો પર આવું તો અમે લોકો, લાઈક આઈ સેડ, શોર્ટ ફિલ્મ કરી છે, તો શોર્ટ ફિલ્મની એડિટિંગ, એમાં મ્યુઝિક નાખવું, મને આ બધું બહુ વધારે ગમે. આઈ વર્ક ઓન સ્ક્રીન, કામ કર્યા પછી ઓફ સ્ક્રીન કામ કરવું ડિફિકલ્ટ નથી લાગતું? ઉલટું ઇઝી થઈ ગયું છે, કેમ કે ઓન સ્ક્રીન જ્યારે તમે કામ કરતા હતા, લાઈક ઇન બાલિકા વધુ અને ઇન સસુરાલ સિમર કા, મને આઈડિયા આવી ગઈ કે ડિરેક્ટર કેવી રીતે કરે છે, કે ક્યાં કટ થશે, પછી એની શું ઇમેજિનેશન છે કે કયા શોટ પછી શું લાગે છે, અને વોટ લોજિક ઇઝ, કેવી રીતે રાઇટ લુક લેફ્ટ લુક થાય, ઓવર શોલ્ડર શોટ છે. સો નોલેજ બધી આવી ગઈ. ઇફ યુ આર વર્કિંગ સિન્સ લાસ્ટ 10 યર્સ, યુ ગેટ ધ નોલેજ. જ્યારે ફિલ્મોની વાત આવે છે, તો મેં સાંભળ્યું છે તેલુગુ ફિલ્મ્સમાં પણ તમે કામ કર્યું છે, કેટલી ફિલ્મ્સ કરી છે, અને જ્યારે લેંગ્વેજની આવી જાય બહાર, કેટલી ડિફિકલ્ટ હતી? આઈ વોઝ ઓપન ફોર ફિલ્મ્સ, મને કોઈ બી લેંગ્વેજની ફિલ્મ કરવી હતી, હિન્દી બી કોઈ બી, ગુજરાતી બી કોઈ બી. એન્ડ બધી સ્ક્રિપ્ટ્સ આવી, અને સૌથી બેસ્ટ સ્ક્રિપ્ટ જે હતી તેલુગુ હતી. પછી હું જ્યારે ઓડિશન અને કરવા માટે ગઈ, હું બહુ નર્વસ હતી કે આ બોલીશ કેવી રીતે,
કેવી રીતે થશે, પણ મારા કરતા વધારે મારા ડિરેક્ટરને મારા પર કોન્ફિડન્સ હતો. એન્ડ હી વોઝ લાઈક હી તો પછી બધા ડાયલોગ્સ બધા ઇંગ્લિશમાં હિન્દીમાં યુ વોન્ટ બિલીવ હું કચ્છી ગુજરાતીમાં બોલતી હતી. ફર્સ્ટ ફિલ્મ મારી જે હતી એમાં જે ડાયલોગ્સ હતા એમાં લિપસિંગ કરીને હું કાંઈ પણ બોલતી હતી, કચ્છી ગુજરાતી હિન્દી મિક્સ કાંઈ બી બોલતી હતી. એન્ડ ઇફ યુ સી ધ ફિલ્મ યુ વિલ નોટ રિયલાઇઝ, કેમ કે ઓલા ડબિંગમાં ડિરેક્ટરે બહુ સારું કામ કર્યું છે. સો ઇટ કવર્ડ અપ, બટ ફ્રોમ ધ સેકન્ડ ફિલ્મ આઈ હેડ ટુ સ્પીક તેલુગુ, કેમ કે ડિરેક્ટરની ડિમાન્ડ હતી કે ના વી નીડ તેલુગુ. એ ખાલી બાય હાર્ટ કરીને બોલવાનું સ્પીચ નથી, એક્ટિંગ છે. યુ નીડ એક્સપ્રેશન, તમારી આંખ ક્યાં જાય છે, નાક ક્યાં જાય છે, બોડી લેંગ્વેજ કેવી રીતે જાય છે, બધું ઇટ મેટર્સ ઇન એક્ટિંગ. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ બાય હાર્ટ એન્ડ ડુ ઇટ. તો ડિરેક્ટરે કીધું વિલ ટ્રાય પ્રોમ્પ્ટિંગ, અને મને ના ખબર હતી પ્રોમ્પ્ટિંગ શું છે, કેમ કે અહીંયા ડેલી સોપમાં પ્રોમ્પ્ટિંગ નામનું કાંઈ નથી, બીકોઝ ઇટ ઇઝ લાઈવ રેકોર્ડિંગ, લાઈવ સાઉન્ડ રેકોર્ડિંગ છે, લાઈવ થાય છે, અને નેક્સ્ટ દિવસ ટેલિકાસ્ટ હોય છે. ઇટ ઇઝ સો કટ ટુ કટ કે કાંઈ ટાઈમ નથી હોતું. તો મને પ્રોમ્પ્ટિંગથી હું ઇન્ટ્રોડ્યુસ થઈ મારા સેકન્ડ ફિલ્મમાં. એન્ડ પ્રોમ્પ્ટિંગ ઇઝ સો ઇઝી નાઉ કે હવે તેલુગુ તમિલ કાંઈ બી હોય પ્રોમ્પ્ટિંગ ઇઝ ગોન બી ઇઝી ફોર મી દેટ આઈ નો. સો હવે પ્રોમ્પ્ટિંગથી થાય છે મારું જેટલું બી સાઉથનું થાય છે. બટ સાથે કન્નડા મૂવીઝ કરો છો, તેલુગુમાંથી પાછું કન્નડા, દેટ વોઝ ઓલ્સો પ્રોમ્પ્ટિંગ. કન્નડા બી મેં પ્રોમ્પ્ટિંગથી કરી, એન્ડ દેટ ઇઝ ઓલ્સો ઇન હિન્દી. તો અમે લોકો જે કન્નડા ફિલ્મ શૂટ કરતા હતા એ બધા ડાયલોગ બધા સીન્સ બે બે વાર થતા હતા, બીકોઝ ઇટ વોઝ વન ટાઈમ ઇન હિન્દી વન ટાઈમ ઇન કન્નડા. તો જે હિન્દીમાં છે એ જલ્દી રિલીઝ થશે હિન્દીમાં, સો એ હિન્દી ડેબ્યુ હશે મારી. તો ક્યારેક ગુજરાતીમાં ચાન્સ મળશે તો કરશું, કારણ કે અત્યારે હવે ગુજરાતી સિનેમા ઘણું બદલાઈ ગયું છે. તમે જોયું હશે બે આર કે જે પણ અત્યારે નવી મૂવીઝ રિલીઝ થઈ છે ખાસી વખાણવા લાયક છે. તો શું યુ નો, મેં બહુ મેં સ્ક્રિપ્ટ સાંભળી છે ગુજરાતીની, પણ હમણાં તો કાંઈ પેપર્સ પર કાંઈ ફાઇનલ નથી. બટ યસ, અબાઉટ ગુજરાતી સિનેમા આઈ હેવ ટુ મેન્શન ધીસ. સ્વપ્ના વાઘવારે જોશી એક ડિરેક્ટર છે, મરાઠી ફિલ્મ્સ કરે છે પણ એ બેસિકલી ગુજરાતી પર છે. તો એ જઈને ગુજરાતી ફિલ્મ્સને જજ કરે કોઈ કોમ્પિટિશન્સમાં, તો એમને કીધું કે હમણાં જે આવી રહી છે ફિલ્મ્સ એમની ક્વોલિટીથી કરીને મ્યુઝિકથી કરીને એવરીથિંગ હેઝ ચેન્જ્ડ સો મચ. એન્ડ મારી હું એમને સ્વાતિ ચાચી કહું છું, સ્વાતિ ચાચી હમણાં ગુજુભાઈમાં છે. ટ્રેલર્સ ને બધા જોયા, આઈ વોઝ શોક્ડ ઈ આ લેવલ, એન્ડ આઈ વોઝ સો હેપી. એન્ડ મને તો બહુ એક્સાઇટમેન્ટ છે હવે ગુજરાતી ફિલ્મ જોવાનું, બે આરનું જોવાનું એ કરવાનું. ઓબ્વિયસલી ઇફ આઈ ગેટ અ ચાન્સ, ઇફ ઇટ ઇઝ અ ગુડ સ્ક્રિપ્ટ ગુડ ટીમ વાય નોટ. ફાઇન, તો હવે આપણે તારે કરિયરની વાત કરી લીધી, ઘણી સિરિયલ્સ પિક્ચર્સ બધી વાત કરી લીધી, પણ આ બધું કરતી વખતે ઘણો બધો સ્ટ્રેસ અનુભવવો પડે છે. તમારે હેક્ટિક શેડ્યુલ લઈ લો કે ખાવા પીવાના ઠેકાણા ન હોય, કઈ રીતે લાઈફને બેલેન્સ કરે છે, શું કોઈ તકલીફ થઈ? યુ નો, મારા પાસે એક બહુ સારી એક ફેમિલી છે, નોટ જસ્ટ માય ઓન ફેમિલી, બીજી એક ફેમિલી છે જે મારી બહુ બરાબર ધ્યાન રાખે છે, અને એ મારી રેકી ફેમિલી છે. હું રેકી કરું છું, એન્ડ હું ધ સ્પિરિચ્યુઅલ કંપની એક છે, હું એનાથી બહુ સારી રીતે એસોસિએટ છું, અને આઈ કીપ ગોઈંગ ફોર ધ મેડિટેશન્સ, કીપ ગોઈંગ ફોર ધ સેમિનાર્સ. સો આઈ એમ વેરી વેલ કનેક્ટેડ સ્પિરિચ્યુઅલી, આઈ ડુ અ લોટ ઓફ મેડિટેશન્સ એન્ડ ઓલ. તો મને ક્યારે સ્ટ્રેસ વધારે ફીલ થાય જ નહીં, કેમ કે હું જ્યારે બી સ્ટ્રેસ ફીલ કરું થર્સડે મેડિટેશન માટે ચાલી જાઉં. હું ક્યારે બી સેડ ફીલ કરું કોઈને બી ફોન કરું, મારા રેકી ટીચરને ફોન કરું યા કોઈને ફોન કરું અને વાત કરી લઉં થોડી વાર. સો ઇટ રિયલી ઇઝ અ બ્યુટિફુલ થિંગ વિચ હેઝ હેપન્ડ ઇન માય લાઈફ, રેકી. એન્ડ રેકી ઇઝ અ હિલિંગ ટેકનિક. તો અગર મારી ફેમિલીમાં યા મને બી કાંઈ થયું હોય તો રેકીથી બહુ ચીજો મેં જોઈ છે હીલ થતા, અને હું એ પ્રેક્ટિસ કરું છું. So I can very proudly say that Reiki has helped me a lot. ક્યારે લાગ્યું કે સ્ટડી મારું વધારે મિસ થઈ રહ્યું છે, ક્યાંક માર્ક્સ ઓછા આવી રહ્યા છે, ક્યારે કઈ રીતે મેનેજ કર્યું સ્ટડી ટાઈમ? માર્ક્સ ઓછા પહેલા બી આવતા હતા, પછી ઓકે, એટલે એમાં ફરક નહીં પડે, એમાં કાંઈ ફરક નથી. નો, બટ ઓન અ સિરિયસ નોટ, આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ. એન્ડ મેં જ્યારે મારું ટ્વેલ્થ ખતમ કર્યું એના પછી મને બધાએ કીધું કે ગ્રેજ્યુએશન તો ફિનિશ કરવું છે, બટ માય ઇન્ટેન્શન ઓફ નોટ કમ્પ્લીટિંગ માય ગ્રેજ્યુએશન ઇઝ મને આવું છે આ ઇન્ડસ્ટ્રીમાં, એન્ડ હું ગ્રેજ્યુએશન કરીશ એના પછી હું સ્ક્રીન પ્લે રાઇટિંગનો કોર્સ કરીશ, રાઇટ, યા ડિરેક્શનનો કોર્સ કરીશ, કંઈ પણ કરીશ.
તો હમણાં હું 3 યર્સ મારા વેસ્ટ કરીને પછી કરું, એના પછી એના કરતાં હું હમણાં કરું. એન્ડ આફ્ટર આઈ ફિનિશ્ડ માય 12th ફ્રોમ ન્યુયોર્ક ફિલ્મ એકેડમી, આઈ એમ ડુઈંગ અ સ્ક્રીન પ્લે રાઇટિંગ કોર્સ એન્ડ વિચ ઇઝ એક્સ્ટ્રીમલી ઓન વોટ આઈ એમ વોન્ટિંગ ટુ ડુ ઓન માય વિશ. એન્ડ આઈ હેવ ડન માય બેસિક, આઈ ફિનિશ્ડ માય 12th એન્ડ આઈ ફીલ વેરી પ્રાઉડ સેઈંગ ધીસ કે મારા પેરેન્ટ્સે મને સપોર્ટ કર્યું, મારી ફેમિલીએ મને સપોર્ટ કર્યું કે ઠીક હે ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. ત્યારે જ્યારે આપણા કામને એક કહેવાય ને કે ઓળખ મળે, તમે આનંદી બન્યા, આટલું સરસ કામ કર્યું, પણ જ્યારે તમને એવોર્ડ્સ મળે છે ત્યારે એની એક કદર વધારે વધતી આપણને જોવા મળે છે. તમને ઘણા કહી શકાય કે ટેલિવિઝન એવોર્ડ્સ મળ્યા છે, કયું વધારે ગમ્યું? બધા જ ગમ્યા, કેમ કે બધા એવોર્ડ બહુ સ્પેશિયલ હતા. એક બહુ સ્પેશિયલ, વધારે સ્પેશિયલ હતું બધા કરતાં, કેમ કે મને એ ટોક્યોમાં મળ્યો. ટોક્યોમાં થાય છે ટોક્યો ડ્રામા ફેસ્ટિવલ, એમાં પહેલીવાર હિસ્ટ્રીમાં ઇન્ડિયાથી કોઈ શો ગયો હતો, વિચ વોઝ બાલિકા વધુ. એન્ડ ઇટ વોઝ યુ નો અનાઉન્સ દેર દેટ ફર્સ્ટ ટાઈમ ફ્રોમ ઇન્ડિયા, એન્ડ બધા ઇન્ટરનેશનલ સ્ટાર્સ હતા ત્યાં, કેમ કે બધા ઇન્ટરનેશનલ ડ્રામાઝને એવોર્ડ મળતા હતા અને બાલિકા વધુને ત્યાં મળ્યો. સો આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ થિંગ ઇન્ડિયા હેઝ એવર રિસીવડ, કેમ કે ફર્સ્ટ ટાઈમ ટોક્યો ડ્રામા ફેસ્ટિવલ એન્ડ ઇટ ઇઝ અ બિગ ડ્રામા ફેસ્ટિવલ એમાં મળ્યો હતો. સો આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ મેમરેબલ વન. એના કરતાં એના પછી તો રાજીવ ગાંધી મળ્યો, પછી આઈટીએ મળ્યા અને બહુ બધા મળ્યા. એન્ડ ધ બેસ્ટ વોઝ મેં જ્યારે સાઉથની ફિલ્મ કરી તો મને ત્યાં બી બેસ્ટ ડેબ્યુ બહુ બધા મળ્યા. સો એવી એક્સાઇટમેન્ટ આવી કે ઓ માય ગોડ, પીપલ ઓલ્સો લાઈક મી ઇન ફિલ્મ્સ. તો એ બી એક એક્સાઇટમેન્ટ હતી. ત્યારે જ આપણે જોઈએ તો અમારો સમય અલગ હતો, તે જ્યારે 9-10 વર્ષ પહેલાં શરૂઆત કરી ત્યાંનો સમય અલગ હતો, અને હવે આપણે જોવા જઈએ તો બધા ટેલેન્ટ શોઝ એટલા બધા વધી ગયા છે જેમાં નાના છોકરાઓ પાર્ટિસિપેટ કરે છે. તેમાં ડાન્સિંગ શોઝ પણ છે, સિંગિંગ છે, એક્ટિંગ છે. યુ સી, ડિમાન્ડ્સ વધતી જાય છે, છોકરાઓ આગળ આવતા જાય છે, સાથે પેરેન્ટ્સની પણ જવાબદારી વધતી જાય છે. ત્યારે તે આખી જર્ની જોઈ છે, તો આજે જે નવી પેઢી છે કે અત્યારથી જે નાના છોકરાઓ પાર્ટ લઈ રહ્યા છે, એમના માટે શું મેસેજ આપીશ? કારણ કે તારી પોતે તે જર્ની જીવી છે, શું કહેવા માંગીશ? અગર મારો જે કેસ હતો એ એવો હતો કે મને બી ઇન્ટરેસ્ટ હતો અને મારા પેરેન્ટ્સને બી ઇન્ટરેસ્ટ હતો, એન્ડ દેટ્સ ધ રીઝન આઈ થિંક અમને સક્સેસ બહુ જલ્દી મળી ગઈ એઝ કમ્પેર્ડ ટુ દેર આર મેની પીપલ. આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા છે જે 20-20 વર્ષથી છે અને કાંઈ નથી થતું, બટ અમને વિધિન 2-3 યર્સ વી ગોટ બાલિકા વધુ એન્ડ દેન શોર્ટ અપ, રાઈટ? એન્ડ દેટ ઇઝ ઓનલી બીકોઝ મારું બી મન હતું આ કરવાનું અને મારા પેરેન્ટ્સનું બી. હું આ રિપીટ એના માટે કરું છું કેમ કે મેં એવા બહુ સ્ટોરીઝ સાંભળી છે જેમાં કિડ્સનું ઇન્ટરેસ્ટ નથી અને ખાલી પેરેન્ટ્સ પુશ કરે છે, વિચ ઇઝ એક્સ્ટ્રીમલી રોંગ. પણ તું જોઈ હમણાં તો જેટલું કોમ્પિટિશન વધી ગયું છે, કદાચ તારા વખતે પણ એટલું કોમ્પિટિશન નહીં હશે. આજે તમે જુઓ કદાચ બાળ કલાકારો ઉપર સૌથી વધારે પ્રેશર છે, કારણ કે જે રીતે કહ્યું કે ડેલી સોપ હોય કે કોઈ પણ ઇવેન્ટ હોય તો એના માટે તૈયારી એટલી કરવી પડતી હોય છે, પરફોર્મન્સ તમારું સારું બેટર દેખાડવું હોય છે. તો શું એક્સપેક્ટેશન વધી જાય છે પેરેન્ટ્સની છોકરાઓ પાસેથી, ને છોકરાઓને પરફોર્મ કરવામાં શું ક્યાંક એક મોટું અવરોધ આવે છે? એક તો છે કે અગર લોકોને ઇન્ટરેસ્ટ છે, છોકરાઓને ઇન્ટરેસ્ટ છે, તો અગર મને ઇન્ટરેસ્ટ છે આમાં તો હું અગર ડે નાઇટ બી શૂટ કરું છું મને પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે મને ઇન્ટરેસ્ટ છે. એન્ડ ઇટ ઇઝ અ હ્યુમન ટેન્ડન્સી, અગર તમને કોઈ ચીજ ગમે છે તમે એ 24 આવર કરશો તમે થકશો નહીં, તમે થાકશો નહીં, કાંઈ બી કરી લો. એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ હિયર. અગર છોકરાને ઇન્ટરેસ્ટ છે તો એ દિવસ રાત મહેનત કરશે, બટ અગર એને ઇન્ટરેસ્ટ નથી અને પેરેન્ટ્સ એનાથી મહેનત કરાવે છે, સો દેટ ઇઝ રોંગ. એન્ડ દેટ અગેન ડિપેન્ડ્સ ઓન ધ પેરેન્ટ્સ હાઉ દે આર ટ્રીટિંગ દેર ચાઇલ્ડ, રાઈટ? વોટ ઇઝ યોર ફ્યુચર પ્લાન્સ નાઉ? ફ્યુચર પ્લાન્સ હમણાં તો સ્ક્રીન પ્લે રાઇટિંગ ચાલુ છે, પછી એડિટિંગ થશે, પછી ડિરેક્શન થશે, સો દેટ ઇઝ વન થિંગ. અને એના અલાવા ફિલ્મ્સ, લેટ સી, હમણાં તો એક તેલુગુ આવવાની બાકી છે, એ આવશે એના પછી. મેં હમણાં તક કાંઈ નવું સાઈન નથી કર્યું, એક નાનું શું બ્રેક છે, બટ યુ વિલ સી મી સૂન ઇન ફિલ્મ્સ ઓર એન્ડ સસુરાલ સિમર કા તો ચાલે જ છે, હમણાં તો હું લોટામાં બંધ છું. તો એના સિવાય બીજી કોઈ સિરિયલ નથી વિચારી? ના, હમણાં સિરિયલ નહીં. એન્ડ સો ફોકસ ઓન પછી બી નહીં, સો ફોકસ ઓન ફિલ્મ, ફોકસ ઓન ફિલ્મ્સ, બીકોઝ અગર ફિલ્મ્સ નહીં થાય તો હું ડિરેક્શન કરીશ, પણ સિરિયલ હવે નહીં, કેમ કે people will get bored watching me because I really get bored watching myself, kyunki 10 years thi mane continuous tv par joye che, same channel par joye che,
એન્ડ આઈ એમ ગ્લેડ દેટ અમે હજી તક જોવો છો અને મને લાઈક કરો છો, વિચ ઇઝ અ બિગ થિંગ. થેન્ક યુ સો મચ. તો આઈ જસ્ટ હોપ કે હું ફિલ્મ્સ કરું, વિચ ઇઝ અ બિગર પ્લેટફોર્મ, એન્ડ આઈ નીડ ટુ ગ્રો ઇન લાઈફ. એન્ડ ટીવી ઇઝ નોટ વેર આઈ વિલ વોન્ટ ટુ સ્ટે ફોર એવર. સો આઈ વુડ વોન્ટ ટુ ગ્રો, એન્ડ ફોર ગ્રોઈંગ આફ્ટર ટીવી ઇટ કમ્સ ફિલ્મ્સ. તો આખરે જતાં પહેલાં એક ખાસ ડિમાન્ડ છે, કારણ કે તમે કચ્છી છો, કચ્છ મેં ગમે તો? કચ્છ મેં આવું બહુ ઓછો અહીંયા, પણ જડે બી અહીંયા મૂકે બહુ ગમે હોય. ખૂબ ખૂબ આભાર, આટલી સરસ ખુલીને ચર્ચા કરીને બધી જ વસ્તુઓ પર એક સારી રીતે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ થેન્ક યુ સો મચ.